ગીર સોમનાથ જિલ્લામાં પૂરના પ્રકોપ બાદ થયેલી તારાજીઓ ધીમે ધીમે બહાર આવી રહી છે, જેમાં કેટલીક સેવાભાવી સામાજિક સંસ્થાઓ પૂરગ્રસ્ત વિસ્તારોમાં આવી જરૂરિયાતમંદ લોકોને મદદ કરી માનવતા મહેકાવી રહી છે. ગીર સોમનાથ જિલ્લા ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા પૂરગ્રસ્ત કણેરી ગામને દત્તક લઈ જીવન જરૂરિયાત વસ્તુની કીટનું વિતરણ કરી લોકોને મદદ માટે પડખે ઉભા રહ્યા હતા, જ્યારે આ સંસ્થા દ્વારા અસરગ્રસ્તોને મદદ કરવાની સાથે સાથે ગામમાં સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. કુદરતી આફતના કારણે, ભારે વરસાદના કારણે ગીરગઢડા તાલુકાના ગીર સોમનાથ ગીરગઢડા તાલુકાના કરણી ગામની અમને જાણ થતાં અમારા સાથીદાર ડાયલાલ ઝાલોદરા ને અમે બધાએ સાથે એસોસિએશનની મિટિંગ બોલાવી ને તાત્કાલિક ધોરણે અમે નક્કી કર્યું છે ને કરણી ગામ દત્તક લેવાનું નક્કી કર્યું છે ને બધી ગીટનું વિતરણ, ઘઉં, ચોખા, કઠોર, તેલ, ચાદર બધો વગેરે વગેરે વસ્તુનું વિતરણ કરીએ છીએ. સ્થિતિ સારી નથી, કારણ કે ઘૂંટણ જેવું પાણી હજી ઘણા ગામોમાં છે, પણ સ્થિતિ આવી છે કે ગામોમાં અત્યારે સંપર્ક કરી શકાય, એટલા માટે આપણે ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ જે ખાસ ઉના ગીરગઢડા કોડીનારની જ એ લોકો ફૂડ પેકેટ બનાવી રહ્યા છે. અને આજે હું અહીંયા આવ્યો છું જ્યાં આપણે જે સસ્તા અનાજની દુકાનના ભાવના જે તમામ દુકાનદારો છે, ખાસ કરીને વેરાવળ, સુત્રાપાડા, તરાળાના, એ લોકો એમની રીતે કીટ તૈયાર કર્યું છે. કીટની અંદર આવી વસ્તુ મૂકવામાં આવી છે જેથી કે અસરગ્રસ્ત લોકોને 2-3 દિવસ સુધી કામ ચાલે. દાખલા તરીકે એમાં ખાવા પીવાની, ઘઉં, ચોખ્ખું, તેલ, મસાલા, મીઠું અને આવા પ્રકારની ઘણી બધી સામગ્રી છે, સાથે ચાદર છે, જેથી અમારી એ આખા તંત્રનું અને જેટલા સેવાભાવી સંસ્થાઓ છે અમારું એક લક્ષ્ય એ છે કે જે લોકો છે એને મદદ મળે અને એ લોકો કોઈને એ નહીં લાગે કે તંત્ર કે સમાજ એને મદદ નહીં કરી રહ્યું.